વિક્રમ ઠાકોર ગુજરાતના સુપરસ્ટાર કહેવાતા હતા. વિક્રમ ઠાકોર ખરેખર સુપરસ્ટાર છે કે નહીં એની પહેલાં હું કહી દઉં કે કોમેન્ટમાં ગમે તેમ ગમે તે બોલવું નહીં. પહેલાં વિડીયોને છેક છેલ્લે સુધી જોવું. મારું મંતવ્ય હોય છે સાચું અને હું ખોટું બોલતો નથી અને હાકું સાચી સાચી હકીકત કહેવી મારી ફરજ છે એટલે વિડીયો બનાવું છું. બાકી ખોટું લાગે તો માફ કરી દેજો, પણ હકીકત છે એ જણાવ્યા વગર તો હું રહીશ નહીં. તો આજે આપણે વાત કરીશું ગુજરાતના સુપરસ્ટાર કહેવાતા એવા વિક્રમ ઠાકોર. તો અહીંયા આપણે આજે વાત કરવાના છે કે એમના આલ્બમ સોંગ ઘણા આવે છે અને એમના વ્યૂઝ બહુ ઓછા આવે છે. આવો સાજણજી સોંગ આવ્યું છે, અઠવાડિયું થયું છે, 78,000 વ્યૂઝ છે. પહેલો ગાહોય રોણાનો 5 મહિનામાં 78,000 જ વ્યૂઝ છે. તારી યાદ રહી ગઈ છે 5 લાખ વ્યૂઝ છે. હમ સફર સોંગના 3 લાખ વ્યૂઝ છે. 1 મહિના ઉપર ટાઈમ થઈ ગયો છે ઉત્તરાયણ પર આવ્યું હતું. તો ઘણા બધા એવા સોંગ છે જેના વ્યૂઝ બહુ ઓછા આવે છે વિક્રમ ઠાકોરના. તો આ હકીકત છે સોશિયલ મીડિયાના સુપરસ્ટાર તરીકે વિક્રમ ઠાકોર શું ખરેખર સોશિયલ મીડિયાના સુપરસ્ટાર છે કે નહીં? તો અહીંયા હું વાત કરું તો વિક્રમ ઠાકોર બહુ ઓછા વ્યૂઝ આવે છે અત્યારે. ઘણા બધા સિંગરોના લાખો કરોડો મિલિયન્સમાં વ્યૂઝ આવે છે, પણ વિક્રમ ઠાકોરના ઓછા સોંગ આવે છે અને ઓછા વ્યૂઝ આવે છે. એની પાછળનું કારણ છે વિક્રમ ઠાકોર તો પોતે અપડેટ થઈ ગયા છે યુટ્યુબ સોશિયલ મીડિયામાં, પણ એમને ઓડિયન્સ હજુ અપડેટ નથી થઈ. કારણ કે ઘણા એવા ગામડા ઘણા બધા એવા ચાહકો છે જે ગામડામાંથી આવે છે અને જે ઓછું સોશિયલ મીડિયા વાપરે છે એના કારણે ઓછા વ્યૂઝ આવે છે. અને વિક્રમ ઠાકોરની આજુબાજુ જે છે એ લોકો પણ ઓછું સોશિયલ મીડિયા વાપરે છે અને યુઝ કરતાં થોડું ઓછું આવડે છે. સુપરસ્ટારને તો કમ્પ્લેટ આવડે છે એ મને ખબર છે, પણ એમની આજુબાજુનાને થોડુંક ઓછું આવડે છે. તો અહીંયા બીજું કારણ વાત કરું સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સોશિયલ મીડિયામાં તો નથી ચાલતા, પણ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર 2006 થી 2022 16 વર્ષથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુપરહિટ ફિલ્મો આપી છે અને ઓડિયન્સ સિનેમા ઘરોમાં ટોકીઝમાં ખેંચાઈને જોવા જાય છે ફિલ્મો. અને અત્યારે તુઓ ધુરી વાર્તાનો છેડો પણ સારી એવી ફિલ્મ ચાલી રહી છે. એક નવા અંદાજમાં સાઉથ જે ફિલ્મ બનાવી છે તો એ બધા ઓડિયન્સને પસંદ આવી રહી છે. પણ યુટ્યુબ પર એમના વ્યૂઝ બહુ ઓછા આવે છે. એનું કારણ છે કે એમના ગીતો અત્યારના થોડાક અજીબ હોય છે, મને પણ અજીબ લાગે જ છે. અમુક એટલા મસ્ત ગીતો છે અને મારા મોબાઈલના અત્યારે ડાઉનલોડ કરીને હું જૂના ગીતો સાંભળું છું એમના, બહુ મસ્ત ચાલે છે. ઇન્સ્ટાગ્રામ પર એમના ટ્રેન્ડિંગ સોંગ ઓલ્ડ હોય છે, નવા નથી હોતા. કારણ કે નવા સોંગ ખબર નહીં કેમ આવા હોય છે, મને નથી પણ ખબર. પણ આગળ વાત કરું આના કારણે સોંગ ગીતો ઓછા ચાલે છે. બાકી આ નવા ફિલ્મના સોંગ બહુ મસ્ત છે, પણ એ પણ વિડીયોમાં રિલીઝ કરવામાં ના આવ્યા. આ કારણ છે ઘણી બધી ચેનલ્સ ઢગલો ચેનલ્સમાંથી અપલોડ થાય છે સોંગ્સ. તો વિક્રમ ઠાકોર યુટ્યુબમાં ચાલે છે, પણ એ કેવી રીતે ચાલે છે? એમની ફિલ્મો દ્વારા. ગુજરાતની એવી કોઈ ફિલ્મ નથી જે 36 મિલિયન સુધી પહોંચી હોય. એક વિક્રમ ઠાકોરની ફિલ્મ છે જે 36 મિલિયન 30 મિલિયન 25 મિલિયન સુધી પહોંચેલી ફિલ્મો છે. એટલે વિક્રમ ઠાકોરને લોકો ફિલ્મોમાં જોવાનું વધારે પસંદ કરે છે. અને યુટ્યુબમાં પણ એ ફિલ્મો જો વહેલી આવે ને તો એક રેકોર્ડ બનાવી શકે છે. પણ અહીં થાય છે શું, એક ફિલ્મને 5 વર્ષ પછી આવે છે. તો જે જાય જે ટાઈમે જે વસ્તુ ચાલે ને એ જ ચાલે છે. બાકી તો પણ એ ઘણી બધી ફિલ્મોએ રેકોર્ડ બ્રેક કર્યા છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, બહુ મસ્ત વ્યૂઝ આવ્યા છે. એટલે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને વિક્રમ ઠાકોરના ચાહકો ફેન્સ આશિકો ટોકીઝમાં જોવાનું વધારે પસંદ કરે છે. અને વિક્રમ ઠાકોરના સોંગ કેમ ચાલતા નથી અત્યારે, એ સોશિયલ મીડિયાના કારણે નથી ચાલતા. બાકી જ્યારે કેસેટનો જમાનો હતો ત્યારે સૌથી વધારે જો વેચાતા હોય તો કેસેટો વિક્રમ ઠાકોરની હતી, બાકી કોઈની કેસેટો વેચાતી નથી. પણ અત્યારે સોશિયલ મીડિયામાં થોડુંક અપડેટ થવાની જરૂર છે અને જે ટ્રેન્ડિંગ સોંગ ચાલે છે એવી રીતે સોંગ બનાવવાની જરૂર છે. અને વિક્રમ ઠાકોરે આ કરવું જોઈએ મારી મંતવ્ય પ્રમાણે. હું કંઈ જ્ઞાની માણસ નથી, પણ આ તો મારી નાનકડી એમથી જ્ઞાન. અને તમને હવે વિક્રમ ઠાકોરના આશિકો ચાહકો ફેન્સ હોય તો વિડીયોને લાઈક કરજો, ગમે તો નહીં તો ડિસલાઇક પણ કરજો. અને તમને કોમેન્ટમાં જણાવજો કે મારું કારણ સાચું છે કે નહીં. અને ચેનલ પર અમુક લોકો પહેલીવાર હશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણા બધા ફેન્સ ચાહકો શેર કરી દેજો. કારણ કે આ એક સારો જ વિડીયો છે, કારણ કે વિક્રમ ઠાકોરના આશિકો ચાહકો ફેન્સ તું અધૂરી વાર્તાનો છેડો ફિલ્મ ના જોયું હોય અને એનું રિવ્યૂ તમારે જોવું હોય તો આપણી ચેનલ પર છે અને એની કહાણી પણ આપણે કહેલી છે જે સાચી નીકળી છે. તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, બધું જ કરી દેજો આજે. તો અહીંયા મળીએ આપણે નવા વિડીયો સાથે. જાવ હેડો, બાય બાય.